આ તરફ ભારે વરસાદથી સુરતનું ડભોલી જે જળમગ્ન થઈ ચૂક્યું છે ડભોલીમાં પણ આજે વરસાદ રહ્યો જેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ગેરકાયદેસર શેડના બાંધકામના કારણે પાણી ભરાયા હોવાનો આરોપ લાગી રહ્યો છે હાલ તો પાલિકાએ પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે ગેરકાયદે શેડ અહીં બનાવી દેવામાં આવ્યો હતો અને તેના કારણે આ પાણી ભરાઈ ચૂક્યા છે પાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને હાલમાં પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ડભોલીના હરિદર્શનના ખાડા પાસે આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોલીના જે દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી પાણીનો નિકાલ ન હોવાને કારણે અહીં હાલ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો બીજી તરફ હાલ તો પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને અત્યારે પાણી નિકાલની વ્યવસ્થા કરી દેવાઈ છે તો સુરતમાં હાલ જે પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે ડભોલી વિસ્તાર કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું છે અને તેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોલી વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો પણ અહીં પરેશાન થતા જોવા મળ્યા